धारी विधानसभा कांग्रेस उम्मीदवार सुरेशभाई कोटड़िया समर्थन में जाहिर सभा में योजाई। બગસરા શહેરના બ્રહ્મ સમાજની વાડી ખાતે વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા। આ તકે વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, પુંજાભાઈ વંશ, હર્ષદભાઈ રીબડિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાત સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। ભાજપ અને એનસીપીના 30 કાર્યકર્તાઓ કોંગ્રેસે ખેસ ધારણ કર્યા। કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડિયાએ ધારાસભ્યની હાજરીમાં સોગંદ ખાધા કે હું ક્યારેય કોંગ્રેસ સાથે ગદ્દારી નહીં કરું। સ્વર્ગમંત્રી મનસુખભાઈ કોટડિયાના પુત્ર સુરેશભાઈ કોટડિયાને કોંગ્રેસ પ્રથમ વખત ઉમેદવાર જાહેર કરતા ધારી બગસરા ખાંભાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અશોક મણવર, JDSTV, અમરેલી। ગુજરાત, જેને દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું હતું, કમનસીબે આજ બે ગુજરાતીઓએ દેશની નવી પેઢીને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે અને ક્યાંય ને ક્યાંય બંધારણના પગથિયે સત્તાના સૂત્રો સંભાળી ડી ઉગેને 10 વખત બંધારણ ઉપર બળાત્કાર કરવામાં આવે છે, બંધારણીય અધિકારોનું હનન કરવામાં આવે છે, અધિકારનો અવાજ ઉઠાવનારા લોકોને ઉપર ક્યાંય ને ક્યાંય સરકારી તંત્રથી દમન કરવામાં આવે છે અને ક્યાંય લોકશાહીની અંદર લોકોના મતથી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી અને વિપક્ષ માથું ઊંચું કરે તો વિપક્ષના માથાને ક્યાંય સત્તામાં ભાગીદાર બનાવી, ક્યાંય સત્તાની લાલચ આપી, ક્યાંય સત્તાથી દબાવી અને એવા માથા વધેરવામાં આવે છે। રેખે કોઈ ચૂકાઈ ગયું હોય તો એ વિરોધ પક્ષના અવાજને, લોકોના મતને કાળા ધનના કોથળાથી મુખ્યમંત્રીના બંગલે ત્રાજવે તોડવામાં આવે છે। પરિણામે આ જય ગદ્દાર જયચંદોએ ગુજરાતને ગુલામીમાં ધકેલવાનું ષડયંત્ર રચ્યું છે અને આજ ગુજરાત એનો જવાબ માંગી રહ્યો છે કે હે ગદ્દાર જયચંદ, તમે કેટલામાં વેચાણા, તમે કેટલા કરોડમાં વેચાણા, તમે અમારા વિશ્વાસનું વેચાણ સુકામે કર્યું, તમે અમારા ભરોસા ને ભાંગો સુકામે, તમે લોકોની સાથે દ્રોહ કર્યો સુકામે। આજ સમગ્ર ગુજરાતની અંદર આવી પડેલી 8-8 પેટા ચૂંટણીઓ એ ગદ્દાર જયચંદોના પાપે આવી છે, ત્યારે આજ સૌરાષ્ટ્રની ભૂમિમાં એક કહેવત છે કે એ જનેતા જણતો જણજે, કા સંત કા સુર અને કા દાતાર। મને લાગે છે કે આ 8-8 ગદ્દાર જયચંદોએ એની માની કોખે જન્મ લીધો હશે ને, રખે ને મારી માવુ જીવતી હશે તો દડ દડ આંસુ વહેતા હશે અને માં કહેતી હશે કે આ પેટે અમે ગદ્દાર જયચંદોને પેદા કર્યા, એની કરતાં કો કાળમીંડ પાણા પેદા કર્યા હોત તો સારું હતું। આજ ગુજરાતનો માણસ હવે કહેતો થયો છે કે લોકોના ભરોસાને તોડનારા ગદ્દાર જયચંદોને સબક શીખવાડવાની આ આરપારની લડાઈમાં કદાચ રાજની ખુરશીએ ગાંડો હશે તો ચાલશે, પણ ગદ્દાર હરગીઝ નહીં। આજ લોકો ગુજરાતની અંદર કહેતા થયા છે કે કદાચ રાજની ખુરશીએ કાળમીંડ પાણા હશે તો